સામાન્ય કાળના છઠ્ઠા અઠવાડિયાનો મંગળવાર, ધર્મસભા આજે સંત સિરિલનું પર્વ ઉજવે છે. આપણી સર્વ ચિંતાઓને વિટમણાઓ પ્રભુને ચરણે અર્પણ કરી દઈએ. તે આપણી દરેક પરિસ્થિતિમાં આપણી સાથે જ છે તેવી દ્રઢ શ્રદ્ધા ધરીએ. સાંભળીએ સંત માર્ગકૃત શુભ સંદેશના 8મા અધ્યાયના વચનો 14-21. હવે શિષ્યો રોટલા લેવાનું ભૂલી ગયા હતા. એમની પાસે હોડીમાં ફક્ત એક જ રોટલો હતો. ઈસુએ તેમને ચેતવણી આપી, જોજો, ફરોશીઓના અને હેરોદના ખમીરથી સાવધ રહેજો. તેઓ માહો માહે ચર્ચા કરવા લાગ્યા. આપણી પાસે રોટલા નથી એટલે આમ કહે છે. પણ તેમના મનની વાત જાણી જઈને ઈસુએ કહ્યું, રોટલા નથી એની ચર્ચા શું કરવા કરો છો? હજી તમે સમજતા નથી? હજી તમને ખબર પડતી નથી? તમારી અક્કલ બહેર મારી ગઈ છે. તમને આંખ છે છતાં તમે જોતા નથી, તમને કાન છે છતાં તમે સાંભળતા નથી. શું તમને યાદ નથી મેં જ્યારે 5000 માણસોને 5 રોટલા વહેંચી આપ્યા હતા ત્યારે તમે કેટલા ટોપલા ભરીને છાંડો ભેગો કર્યો હતો? તેમણે કહ્યું, 12. અને જ્યારે 4000 માણસોને 7 રોટલા વહેંચી આપ્યા હતા ત્યારે કેટલા ટોપલા છાંડો ભેગો કર્યો હતો? તેમણે કહ્યું, 7. ત્યારે ઈસુએ કહ્યું, છતાં હજી તમે સમજતા નથી? ઈસુ અને શિષ્યો વચ્ચે વાતચીત થાય છે, પણ અર્થનો અનર્થ થાય છે. ઈસુ કહેવા માંગે છે કંઈક, શિષ્યો સમજે છે કંઈક. શિષ્યો અને ઈસુ એમ 13 યુવાનો વચ્ચે એક જ રોટલો છે. રોટલાની વ્યવસ્થા કરવાનું શિષ્યો ચૂકી ગયા છે. ઈસુ હોડીમાં મુસાફરી વેળાએ રૂપકમાં વાત કરે છે કે ફરોશીઓ અને હેરોદના ખમીરથી ચેતતા રહેવાની. શિષ્યોને મુસાફરી શરૂ થઈ ગયા પછી ખબર પડી છે કે રોટલા લીધા નથી. રોટલાનો વિષય તેમના મનમાં રમે છે. ત્યાં ઈસુ ખમીરની વાત કરે છે. ઇસ્રાયેલીઓ ખમીરવાળી રોટી ખાતા. માત્ર પાસખા પર્વના 7 દિવસો દરમિયાન જ 2 ખમીર રોટી ખાતા. શિષ્યોએ 1+1=2 ગણી નાખ્યું. તેમણે ધારી લીધું કે આપણે રોટલા લેવાનું ભૂલી ગયા છીએ એટલે વેચાતા લેવા પડે તો આપણે ફરોશી અથવા હેરોદના રોટલા ખરીદવાના નથી. ઈસુ તેમના ખમીરને ના પાડે છે. ઈસુ તો કંઈક જુદું જ સમજાવવા માગતા હતા. ફરોશીઓ અને હેરોદનું ખમીર એટલે તેઓની વૃત્તિ અને તેઓનો અભિગમ. ફરોશીઓએ ઈસુ પાસેથી પરચો જોવાની વૃત્તિ રાખી છે. ઈસુએ જ્યારે વડગાળ ઉતારવાનો ચમત્કાર કર્યો ત્યારે ઈસુ શેતાનની મદદથી વડગાળ ઉતારે છે એવો આક્ષેપ મૂકી એ ચમત્કારના અસ્વીકારનો અભિગમ ધર્યો. ઈસુ સાથે વાદ વિવાદ કરવાનો, ઈસુને કોઈક દલીલબાજીમાં દોષિત ઠરાવવાનો તેઓ અભિગમ ધરાવે છે. આવી વૃત્તિ અને અભિગમથી નુકસાન તો ફરોશીઓ અને હેરોદને જ થાય છે. ઈસુ ફરોશીઓનો નમૂનો તેમના શિષ્યો ન લે તેવું ઈચ્છે છે. શિષ્યો ઈસુની નજીકમાં નજીક છે. એવું પણ બની શકે કે જે વ્યક્તિને ખૂબ જ નજીકથી ઓળખીએ તેના પ્રત્યે માન ન રહે. નાઝરેતના લોકો ઈસુને એક સામાન્ય યહૂદી તરીકે ઓળખતા હતા, જેથી તેઓ ઈસુને પ્રભુ તરીકે ન સ્વીકારી શક્યા. ઈસુ ઈચ્છે છે કે શિષ્યો સીધા સાદા શ્રદ્ધાળુઓ બની રહે. ઈસુ સર્વસમર્થ છે. ઈસુ સર્વજ્ઞ છે. ઈસુ ઈશ્વર છે. એ સત્યનો તેમના શિષ્યો સ્વીકાર કરે. જ્યારે શિષ્યો ફરોશીઓના અને હેરોદના ખમીર વિશે ગેરસમજ કરી બેઠા ત્યારે ઈસુ શિષ્યોને તેમના ભૂતકાળના પોતાના અનુભવને યાદ કરાવે છે. વાત રોટલાની છે એટલે રોટલાના 2 ચમત્કારો ઈસુ યાદ કરાવે છે. ઈસુ ઠસાવવા માગે છે કે રોટલો ભૂલી ગયા એ મુદ્દો નથી. જરૂર પડે ઈસુ આ લાવવામાં આવેલા 1 રોટલાથી 13 જણને ધરાઈ ધરાઈને જમાડી શકે છે. ઈસુ સર્વસમર્થ છે.
મુદ્દો છે શ્રદ્ધાનો. શિષ્યોએ ઈસુની હાજરીમાં જરાય ચિંતા કરવાની નથી, પછી ભલે ને તેઓ રોટલા લાવવાનું ભૂલી ગયા. આજે ઈસુ આપણી સાથે આપણા ઘરમાં, આપણા ફળિયામાં, આપણા ગામમાં હાજર છે. આપણને ઈસુ શ્રદ્ધા રાખવા અને નિશ્ચિંતપણે જીવન જીવવા આમંત્રણ આપે છે. આપણી મહેનત, આપણો રોજગાર વ્યવસાય એ આપણો સહકાર છે. બાકી ચમત્કાર કરનાર તો ઈસુ જ છે. બસ ઈસુ આપણને જરૂરી બધું જ પૂરું પાડશે એવા વિશ્વાસે જીવન જીવીએ. Oh.
ગાન તમારા ગાઈશ અનંતકાળ ઓ પ્રભુ સાંભળો કરો કરોને સહાય હું તો રાક અને અને નિરૂપા.